ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે સરકાર તરફથી નિયમો વધુ કડક કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાજ્ય સરકાર તરફથી વધુ 9 શહેરમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે જેમાં હિંમતનગર પાલનપુર નવસારી વલસાડ પોરબંદર બોટાદ વિરમગામ છોટાઉદેપુર અને વેરાવળ સોમનાથનો સમાવેશ થાય છે આ ઉપરાંત આ તમામ શહેરોમાં રેસ્ટોરન્ટ બંધ રાખવાની રહેશે જોકે ટેક હોમ કે ટેક અવેની સેવા ચાલુ રહેશે રાજ્યમાં હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ જે 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ હતું તે 20 શહેરો ઉપરાંત હિંમતનગર પાલનપુર નવસારી વલસાડ પોરબંદર બોટાદ વિરમગામ છોટાઉદેપુર અને વેરાવળ સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ રહેશે તદુપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે આ નિયંત્રણ પૈકી રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે આ નિયંત્રણ તારીખ 28 એપ્રિલ 2021 બુધવારથી તારીખ 5 મે 2021 બુધવાર સુધી અમલી રહેશે આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અનાજ કરિયાણાની દુકાન શાકભાજી ફળ ફળાદી મેડિકલ સ્ટોર મિલ્ક પાર્લર બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહેશે આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો ઉત્પાદન એકમો કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે આ તમામ એકમોએ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે આ 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેકઅવે સેવાઓ ચાલુ રાખી શકાશે તમામ 29 શહેરોમાં મોલ શોપિંગ કોમ્પ્લેક્સ ગુજરી બજાર સિનેમા હોલ ઓડિટોરિયમ જીમ સ્વિમિંગ પૂલ વોટર પાર્ક જાહેર બાગ બગીચાઓ સલૂન સ્પા બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે સમગ્ર રાજ્યમાં તમામ એપીએમસી બંધ રહેશે માત્ર શાકભાજી અને ફળ ફળાદીના વેચાણ સાથે સંલગ્ન એપીએમસી ચાલુ રાખી શકાશે સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે સમગ્ર રાજ્યના લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમ વિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષપદે આજે સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય સચિવ અનિલ મુકિમ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા